રાજ્યના સીએમ વિજય રૂપાણી સોમનાથની મુલાકાતે પહોંચ્યા છે. લોકડાઉન બાદ પ્રથમવાર સોમનાથ પહોંચેલા રૂપાણીએ પત્ની અંજલિ રૂપાણી સાથે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું હતું. સાથે જ તેમણે મહાદેવના જલાભિષેક સાથે તત્કાલ મહાપૂજા કરી ગુજરાતમાંથી કોરોનાની મહામારી જલ્દીથી દૂર થાય તે માટે પ્રાર્થના કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. લોકડાઉન બાદ પ્રથમવાર સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના જલાભિષેક સાથે તત્કાલ મહાપૂજા કરી હતી. સાથે જ કોરોના મહામારી સામે મહાદેવને સમગ્ર દેશવાસીઓના રક્ષણ માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં વધતા જતા કોરોના કેસને લઈ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સાથે જિલ્લાની સમીક્ષા બેઠક પણ યોજી હતી અને જિલ્લામાં કોરોનાના કેસ અને મૃત્યુઆંક વધે નહીં તે માટે તકેદારી રાખવા અને સરકારના જનહિતમાં જાહેર કરાયેલ નિયમો, માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક પાલન કરાવવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે આ મુલાકાતમાં મુખ્યમંત્રી સાથે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ પણ સજોડે જોડાયા હતા. લોકડાઉન પછી મંદિરો ખોલ્યા ત્યારથી ઈચ્છા હતી કે સોમનાથ મંદિરે જઈને સોમનાથ દાદા પાસે દર્શન કરવા અને પ્રાર્થના કરવી કે ઝડપથી કોરોના મુક્ત ગુજરાત બને અને ગુજરાતની પ્રજાની રક્ષા કરે. અને આજે સવારે સદભાગ્ય પ્રાપ્ત થયું, દર્શન કર્યા, પૂજા કરી અને પ્રાર્થના કરી છે કે ઝડપથી કોરોના મુક્ત ગુજરાત થાય અને લોકોની રક્ષા થાય. સાંજે મેં જિલ્લા વહીવટીતંત્રના બધા અધિકારીઓ સાથે, ડૉક્ટરો સાથે બેઠક કરી અને જે સમગ્ર દેશમાં કેસ વધી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ પૂરું સર્વેલન્સ, તકેદારી અને લોકોના ઘરે ઘરે જઈને જ દવા આપવામાં આવે કે જેથી કરીને કોરોનાગ્રસ્ત ન બને અને કોરોના જેને અસર થઈ છે એને હોસ્પિટલમાં સારી ટ્રીટમેન્ટ મળે, ઓછામાં ઓછું મૃત્યુ થાય, એ બધી આખી સ્ટ્રેટેજી અને ચર્ચા એના અધિકારીઓ સાથે કરી છે. સર, સોરઠની અંદર ભારે અતિવૃષ્ટિ થઈ છે, ખેડૂતોનો પાક પણ નાશ પામ્યો છે અને એ લોકો આપણી પાસે સર્વે અથવા મદદની અપેક્ષા રાખે છે, શું કહેશો? એ દર વખતે આ વ્યવસ્થા છે જ. જ્યારે અતિવૃષ્ટિ થાય છે ત્યારે આપણી સરકારની સર્વેની જે ટીમો હોય છે કરતી હોય છે, જ્યાં ક્યાંય નુકસાન થયું હશે ત્યાં ધારાધોરણ મુજબ ચોક્કસ અમે વિચાર કરીશું. ભરતસિંહ જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.